આ છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પૃથ્વીના નકશામાં બિંદુ જેટલું પણ સ્થાન ન પામે તેવું આ ગામ આજે લાખોની સ્મૃતિમાં જડાઈ ગયું છે. સેંકડો લોકો આ ગામની રજને પણ આદરપૂર્વક મસ્તકે ચડાવે છે અને તેના મહિમાનું ગાન કરતા થાકતા નથી. કારણ કે આજ નાનકડા ગામમાં વિશ્વ વંદનીય વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. 87 વર્ષ પૂર્વે તારીખ 7 ડિસેમ્બર 1921 ના રોજ સંવત 1978 માક્ષર સુદ 8મે આજે પણ એ પ્રાગટ્ય સ્થાન માવજત પૂર્વક સચવાયેલું છે. જ્યાં તેઓ અભ્યાસના પુસ્તકો રાખતા તે કબાટ પણ આ સંત વિભૂતિના શૈશવની સ્મૃતિ સંઘરીને વિદ્યમાન છે. આ કબાટની નીચે તેઓ અહીં નિદ્રાધીન હતા. ગામના પાદરે વસેલું તળાવ તેઓની જળ ક્રીડાની સ્મૃતિથી આજે છલોછલ છે. ગામના પ્રત્યેક દેવ મંદિરે દર્શને જવું એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના બાળપણનો નિત્યક્રમ હતો. આ હનુમાનગઢી જેના પૂજારી પાસેથી તેઓ જ્ઞાન વાર્તા સાંભળતા, તેઓની પાવનકારી પદરજથી પ્રસાદીભૂત થયેલા સ્થાનો આજે દિવ્યતા સભર ભાસે છે. આ છે રામજી મંદિર. ઉત્સવ પ્રસંગે અવારનવાર તેઓ અહીં પધારતા અને ભજન કીર્તન કરતા. ગામમાં વસેલું આ સત્યનારાયણ દેવનું મંદિર પણ તેઓનું પ્રિય સ્થાન હતું. જે મંદિરમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વખતો વખત પધાર્યા હતા, તે આ જૂનું સ્વામિનારાયણ મંદિર પણ તેઓના આકર્ષણનું સ્થાન હતું. આ મંદિરના સભા મંડપમાં કથા વાર્તાના પડછંદા ગૂંજતા અને આ રસોડામાં સંતો ઠાકોરજીનો થાળ તૈયાર કરતા.
ચાણસદના સન્નિષ્ઠ ભક્તરાજ વૈદ્ય મનસુખભાઈના આ નિવાસ સ્થાન પણ ઘણા જ પ્રસાદીના છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે અહીં ઘણી વાર ઉતારો કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુઓની અનેક પ્રાસાદિક વસ્તુઓના અહીં દર્શન થાય છે. ચાણસદ ગામની આ છે પ્રાથમિક શાળા. આ છે પ્રાથમિક શાળા. અહીં પરમ પૂજ્ય સ્વામીશ્રીનું અભ્યાસ કાર્ય શરૂ થયું હતું. ઉચ્ચ અંગ્રેજી માધ્યમના અધ્યયન માટે તેઓ જ્યાં જતા તે છે આ પાદરાની શાળા. અહીં વર્ગમાં પ્રથમ હરોળમાં બેસી તેઓએ અભ્યાસ કર્યો હતો. અહીં દેખાતા આ અલાયદા અભ્યાસ ખંડમાં પણ તેઓનું અધ્યયન કાર્ય થયું હતું. મહાન પુરુષોના જીવનની એક વિશેષતા એ હોય છે કે તેઓ શૂન્યમાંથી સર્જન કરે છે, નાના બનીને આવે છે અને મહાન બનીને રહે છે. તેઓ સામાન્ય જેવા બનીને રહે છે અને અસામાન્ય કાર્યો કરી જાય છે. આજથી 87 વર્ષ પૂર્વે ચાણસદ નામના ધોળિયા ગામે એક નાનકડા કોરડામાં શાંતિલાલ નામના બાળકનું પ્રાગટ્ય થયું હશે ત્યારે કોઈને ખ્યાલ નહીં હોય કે આ બાલ પ્રતિભાનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં પથરાશે.